एक टूंकी वार्ता रजू करूँ छूँ। ए वार्तानु टाइटल छे अमने नाखो जिंदगीनी आगमा। अमेरिकाना केन्सास राज्यना विस्तार में एक गरीब दंपति रहतु हतु। पतिनु नाम हेनरी अने पत्नीनु नाम रोजा। एमना बे बाळको मोटो फ्लॉइड अने नानो ग्लेन। बन्ने बाळकोने रोज सवारे एमनी निसारनुं एक काम नियमित करवू पड़तुं। बीजा बाळको आवे ए पहेला ज बन्ने भाईओए निसारना ओरडाओ गरम राखवा माटेनी भठ्ठी सळगावी पड़ती। बन्ने भाईओ वहेला निसाळे आवी जता भठ्ठीमां लाकड़ाओ नाखता अने पछी घासलेटनी मददथी एने सळगावता। शिक्षकों अने बीजा बाळको आवे त्यां सुधी तो दरेक वर्गखंड बराबर गरम थई जता। आनुं कारण छे के त्यां ठंडीनुं प्रमाण वधारे होय छे। बन्ने भाई एटला नियमित हता के मुख्य शिक्षक एमना हमेशा वखाण करता। 1970 एक सवारे एक दुर्घटना बनी के रोज जे डब्बा में घासलेट अने केरोसिन राखवामां आवतुं एमां भूलथी कोईके पेट्रोल भरी दीधुं अने आ पेला बे बन्ने भाईओ छे एमने आ वातनी खबर न हती। अने रोजना क्रम मुजब बन्ने बाळको लाकड़ा सळगावा माटे जाय छे अने भयंकर आग लागी जाय छे। एमां एनो मोटो भाई जे छे ए मृत्यु पामे छे अने नानो भाई ग्लेन एना बन्ने पग कमरनी नीचे लगभग 100% कही शकाय एटला दाजी जाय छे। ग्लेनने हॉस्पिटलमां दाखल करवामां आवे छे। एना बन्ने पग लगभग કોલસા જેવા થઈ ગયા હોય છે। એ વખતની સારવાર પદ્ધતિ પ્રમાણે ડોક્ટરે એના બંને પગ કમર નીચેથી કાપી નાખવાની સલાહ આપી, પરંતુ ગ્લેનના મા બાપનો જીવ ન ચાલ્યો। ડોક્ટરે એમને ખૂબ સમજાવ્યા છતાં એ બંને પોતાના નિર્ણયમાં અડગ રહે છે। બધાએ એવું પણ કહ્યું કે જો ગેંગ્રીન થઈ જશે તો દીકરો મૃત્યુ પામશે, તેમ છતાં ગ્લેનના મા બાપનું મન ન માન્યું। ગ્લેનના મા બાપ જ્યારે ન જ માન્યા ત્યારે ડોક્ટરે કહ્યું કે તમે આવો દુરાગ્રહ ન રાખો, આમે તમારા દીકરાને આખી જિંદગી ખાટલામાં જ પસાર કરવાની છે, એ ક્યારેય પોતાને મેળે ચાલી શકવાનો નથી, તો પછી તમે શા માટે મંજૂરી આપતા નથી। આવા શબ્દો સાંભળવા છતાં ગ્લેનના મા બાપે પગ કાપવાની મંજૂરી ન આપી તે ન જ આપી, પરંતુ મા બાપને ડોક્ટરે કહેલા એ શબ્દો અર્ધ બેભાન અવસ્થામાં પડેલા ગ્લેને સાંભળી લીધા। આ છોકરો ક્યારેય ચાલી શકવાનો નથી, બસ એણે એ જ ક્ષણે મનમાં નક્કી કરી લીધું કે પોતે આમ ખાટલામાં તો પડ્યો નહીં રહે અને અપંગ તરીકેની તો જિંદગી નહીં જ જીવે, એકાદ દિવસ દુનિયા છોડવાની થશે તો પોતે કંઈક બનીને જ દુનિયા છોડશે એવું ગ્લેન નક્કી કરે છે। એ પછી એને મનમાં ગાંઠ વાળી કે હવે જો સાજા થયે જ છૂટકો। બધાની નવાઈ વચ્ચે ગ્લેન ધીમે ધીમે સાજો થવા માંડે છે। એના મૃત્યુ પામવાની કે એના પગમાં ગેંગ્રીન થવાની શક્યતા જણાતી નથી, પરંતુ કમરથી નીચેના એના બેઉ પગ સંપૂર્ણ માંસ વગરના અને પાતળી લાકડી જેવા બની ગયા હોય છે। હોસ્પિટલમાંથી રજા આપતી વેળા આ વખતે તો ડૉક્ટર ગ્લેનને કહે છે કે આ છોકરો ક્યારેય વ્હીલચેર વગર ચાલી નહીં શકે, આખી જિંદગી એને એ જ રીતે અપંગ તરીકે જ ગુજારવી પડશે। એ સાંભળીને ગ્લેનને ખૂબ દુઃખ થાય છે। બે ક્ષણ માટે 8 વર્ષનો એ બાળક પોતાના નિર્ણય પર શંકા થઈ આવે છે, પરંતુ ફક્ત બે જ ક્ષણ માટે, પછી એ તરત જ મનથી સ્વસ્થ થઈ જાય છે। એ વખતે એને નક્કી કરી લીધું કે હવે તો પોતે કોઈ પણ ભોગે ચાલી બતાવશે। એનું મન તો એમ કહેતું હતું કે ફક્ત ચાલશે જ નહીં, દોડશે પણ। ગ્લેનને ઘરે લાવવામાં આવે છે। એની માં રોજ સવારના એના લાકડી જેવા પગ પર તેલ લગાવીને માલિશ કરે છે। એ પછી એ ગ્લેનને વ્હીલચેરમાં બેસાડીને આંગણામાં લાવે છે। ગ્લેનની વ્હીલચેર એ રીતે રાખતી કે ગ્લેન સૂર્યના તડકાને માણી શકે, પછી માં પોતાના ઘરકામ કરવા અંદર જતી રહેતી। આ બાજુ માની પીઠ ફરતા જ ગ્લેન પોતાનું કામ શરૂ કરી દેતો, પ્રયત્નપૂર્વક એ વ્હીલચેરમાંથી નીચે ઉતરી જતો, ક્યારેક તો રીતસરનો નીચે પછડાતો, પછી ઢસડાતો, એ લાકડાની ફેન્સિંગ સુધી જતો, ત્યારબાદ પોતાના શરીરનું બધું વજન હાથ પર અને ફેન્સિંગ પર નાખીને ઊભા થવાની કોશિશ કરતો। 1 મહિનો 2 મહિના એમ ઘણા મહિનાઓ વીતી ગયા। એ પછી એ થોડા થોડા પગ માંડી શકતો થયો। હવે એણે એક નવો પ્રયત્ન શરૂ કર્યો। ફેન્સિંગ એટલે
આંગણાની અંદર લાકડાની જે વાડ હોય છે તે એનો ટેકો લઈને એ ફેન્સિંગને સમાંતર ચાલવાનો પ્રયત્ન કરતો. એક તરફથી બીજી તરફ અને પાછો જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં એમ ઢસડાઈ ઢસડાઈને માંદ માંડ ચાલતો રહેતો. ક્યારેક તો ઠાકીને ફેન્સિંગ પાસે જ ઢગલો થઈ જતો, માંડ માંડ ઉઠતો અને ફરીથી પોતાના પ્રયત્નો શરૂ કરતો. જે જગ્યાએ કાયમ ચાલતો રહેતો હતો એ જગ્યાની લોન પર, લોન ઘાસ પર એક રસ્તો બની ગયો હતો. એના પગના આંગળા છોલાઈ જતા પરંતુ ગ્લેન પ્રયત્ન ન છોડતો. આમને આમ 2 વર્ષ વીતી ગયા. 2 વર્ષને અંતે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે ગ્લેન પોતાની મેળે કોઈના પણ ટેકા વિના ચાલવા માંડ્યો. 2 વર્ષની નીચોવી નાખતી મહેનત પછી 1919ની સાલમાં ગ્લેને ફરીથી ચાલવાનું શરૂ કર્યું. એ પછી તો ગ્લેનમાં જાણે કે એક નવું જનૂન પ્રગત્યું હોય તેમ થોડાક જ મહિનામાં એને નિશાળે જવાની સ્ફૂર્તિ અને તાકાત મેળવી લીધા. એ વર્ષના અંતે જ એને દોડવાની તૈયારીઓ આરંભી દીધી. એ પછીની ઘટનાઓ તો ઇતિહાસમાં જ્વલ્લે જ બને એવી બની. જે છોકરા માટે લગભગ બધા જ ડોક્ટરોએ આ છોકરો જિંદગીમાં ક્યારેય નહીં ચાલી શકે અને એક અપંગ તરીકેની જિંદગી જીવશે એવું કહેલું, એ જ છોકરાએ 1932ની સાલમાં ઓલિમ્પિકમાં 500 મીટરની દોડમાં 4ઠો નંબર મેળવ્યો. 1936ની ઓલિમ્પિકની દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો અને એ જ વર્ષે 800 મીટરની દોડમાં પોતાના નામે વિશ્વ વિક્રમ સ્થાપી દીધો. 1934માં એણે 1 માઇલનું અંતર 4 મિનિટ 6 સેકન્ડમાં દોડીને વિશ્વ વિક્રમ બનાવી દીધો. એટલું જ અંતર ફરીથી 1938માં 4 મિનિટ અને 4 સેકન્ડમાં દોડીને પોતાનો જ જૂનો વિક્રમ તોડી નાખ્યો. ગ્લેન વિક્રમ બનાવતો હતો અને દુનિયા અચંબાથી જોતી હતી. જે બાળકના પગ કાપવાની વાત થઈ, જે બાળક ક્યારે એક ડગલું પણ નહીં માંડી શકે એવું હાજરીમાં છાટી ઠોકીને કહેવામાં આવ્યું હોય, એ જ બાળક જ્યારે સિદ્ધિના આવા સોપાનો સર કરે ત્યારે દુનિયાએ આશ્ચર્યચકિત થઈને તેને સલામ આપવી પડે છે. મજબૂત મનોબળ અને દ્રઢ નિશ્ચયથી ગ્લેન અસંભવને સંભવ બનાવી શક્યો હતો. ઈરાડાઓ મક્કમ હોય, હૈયે હામ હોય અને મહેનત કરીને નીચોવાય જવાની તૈયારી હોય તો મોટા મોટા પર્વતો પણ ઝૂકી જતા હોય છે એવું આપણે સાંભળ્યું કે વાંચ્યું હોય છે, પરંતુ ગ્લેન નામના વ્યક્તિએ તે સાબિત કરી બતાવ્યું. વિદ્યાર્થી મિત્રો, આવનારા દિવસોમાં પરીક્ષાઓ આવી રહી છે ત્યારે આપણે પણ સખત મહેનત કરીને સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આભાર.